નવસારીની અંબિકા નદીમાં બે ટ્રક ફસાય નદીની જળ સપાટી વધતા બે ટ્રક ફસાય રેતી કાઢવા સમયે અંબિકા નદીની જળ સપાટી વધી અને આ બંને ટ્રકમાં દસ જેટલા શ્રમિકો હતા જેઓ અંબિકા નદીના પટમાં ફસાઈ ચુક્યા છે માત્ર બે કલાકમાં અંબિકા નદીની જળ સપાટી આઠ ફૂટ વધી છે

રેસ્ક્યુ કરવામાં જીવ સટોટનો જે ખેલ છે એ ખેલવામાં આવ્યો તે સામે છેડે તમે જોઈ શકો છો જે કામદારો છે દસ જેટલા કામદારો છે તેને એક બાદ એક અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે ટ્રક ફસાઈ ચૂક્યો છે ત્યારે સામે છેડે ગોલ ગામ છે અને ગોલ ગામની અંદર જે પ્રમાણેની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે જે મજૂરો છે એ અત્યારે ફસાયેલા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે સૌથી પહેલાં તેને રેસ્ક્યુ કરવા માટે અત્યારે હાલ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો રૌદ્ર સ્વરૂપ કહી શકાય અત્યારે જોવા મળી રહ્યું છે અંબિકા નદીનું અને અંબિકા નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે ગોલ ખાતે એક ટ્રક ફસાઈ ચૂક્યું છે અને એમાં દસ જેટલા કામદારો છે એ કામદારો ફસાયા હોવાની માહિતી સાંપડી રહી છે ત્યારે અહીંના સ્થાનિક આપણી સાથે મોજૂદ છે શાંતિલાલભાઈ શાંતિલાલભાઈ કયા પ્રકારની ઘટના ઘટી છે શું થયું કાલે રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અંબિકા નદી ગાંડી ટૂર બની છે અત્યારે ભયજનક સપાટી વટાવવાની તૈયારીમાં છે સવારે નદી ખાલી હતી ત્યાર પછી પાણી ઉપરવાસમાં વધવાને કારણે હાલમાં જે બે ટ્રકો ફસાય છે અને દસ જેટલા મજૂર હતા એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સ્થાનિક લોકો દ્વારા કેટલો જીવ સટોસટનો ખેલ હતો કઈ રીતે કામદારો છે ફસાયેલા હતા કઈ રીતે બચાવવાની માં એ લોકો અત્યારે હાલ જે રીતે માંગણી કરી રહ્યા હતા જે અમારા સ્થાનિક મેન્યુઅલ રીતે રેટી કાઢવાનું જે કામ કરે છે એમની મોટી બોટ દ્વારા આ રેસ્ક્યુ કરવામાં આવી છે બિલકુલ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જે રીતે કામદારો છે તેમના જીવ છે એ જોખમમાં મુકાયા હતા અને આ પ્રમાણે જોઈ શકાય છે એક બાદ એક કામદારોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે બંને તરફ અત્યારે હાલ જે રીતે અંબિકા નદી છે તમે જણાવો બચાવ કામગીરી કેટલી તેજ કરવામાં આવી હતી આમ તો અમને વહીવટી તંત્ર દ્વારા અને રાજકીય અમારા જે ભાજપના જે પ્રમુખ સાહેબ શાંતિલાલ દ્વારા મને દસ વાગ્યાથી અમને મેસેજ છોડવામાં હું છું મોરલી ગામનો સરપંચ છું અમારા કાંઠા વિભાગના દરેક સરપંચોને ઉપર અમને રાજકીય તેમજ વહીવટી મેસેજો આપવામાં આવતા હોય છે એને સાવચેતીના પગલાં રૂપે અમે દરેક અમારા ગામ લોકોને અમે જણાવીએ છીએ કે ભાઈ નીચાણ આપણે જ્યારે ખેતી કામ માટે જતા હોય એમને પણ અમે જણાવીએ છે કે ભાઈ તમે આ પાણી આવવાની શક્યતા છે તો તમારે આ સંચિત રૂપે આવી જવાનું અથવા તો જવું નહીં પરંતુ અમુક સંજોગોને અનુસાર રોકાઈ જતા હોય છે તે રીતે આ જ એક એવી પરિસ્થિતિ ગોલમાં પણ બની છે કે ચાલુ કામે જ્યારે જ્યારે રેટી જે મેન્યુઅલ કામ જે રેટી કાઢતા હોય છે તે અચાનક જ એટલે કે જે પાણી આવી જતા જે ટ્રકો જે ફસી ગઈ છે એના કારણે આ જે જે યાંત્રિક બોટો દ્વારા એને બહાર કાઢવામાં આવ્યા છે અને રેક્ષ્યુ કરવામાં આવ્યા છે ને અમને પૂરો સપોર્ટ મળી રહ્યો છે ઉપરથી જે રાજકીય અમારા ઉપરના જે નેતાઓ અને વહીવટતંત્ર દ્વારા બિલકુલ જે રીતે કામદારો ફસાયા હતા ત્યારે કઈ રીતે એ લોકોએ બચાવ કામગીરી માટે મદદ માંગી બચાવ કામગીરી તો અમારા આપણા જે અમારા પ્રમુખ સાહેબ દ્વારા એમને મેસેજ ક્રમ એમની પણ અહીંયા હાજરી હતી એમના દ્વારા જે સ્થાનિક જે બોટો ખરી એમને ત્યાં જે સ્થાનિક લોકો દ્વારા માહિતી આપી અને ત્યાંથી એ લોકોને બહાર કાઢવામાં આવ્યો છે બિલકુલ જોઈ શકાય છે જીવ સટોસટનો ખેલ અત્યારે હાલ જોવા મળ્યો હતો અને જે રીતે ટ્રક છે એ ફસાઈ ચૂકી હતી ત્યારે અંબિકા નદીમાં જે રીતે રેતી કાઢવા માટેનું કામકાજ છે એ કરવામાં આવતું હોય છે આ પાણીનો પ્રવાહ તમે જોઈ શકો છો જે ધસમસતો પ્રવાહ અત્યારે જોઈ શકાય છે એક રૌદ્ર સ્વરૂપ અંબિકા નદીનું જોવા મળી રહ્યું છે અને જળસ્તર છે એ અત્યારે વધ્યું છે ત્યારે કહી શકાય કે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો હોય છે તેમને સહી સલામત સ્થળે ખસી જવા માટેની પહેલાંથી અપીલ કરવામાં આવી રહી છે જે પ્રમાણે અત્યારે હાલ જે ડાંગની અંદર ભારે વરસાદ વરસ્યો છે અને એ વરસાદી પાણીની આવક સીધી અત્યારે અંબિકા નદીમાં થઈ રહી છે ત્યારે ધીરે ધીરે અત્યારે જે પ્રમાણે પાણી છે એ રોડ રસ્તા ઉપર પસાર થતું નજરે આવી રહ્યું છે આ સામે છેડે જે રસ્તો જઈ રહ્યો છે એ ગોલ ગામ તરફ અંદર જતો હોય છે અને ગોલ ગામની અંદર જ આ રીતે ટ્રકો ફસાઈ ગઈ હતી અને એમાં કામદારો હતા તેમને રેસ્ક્યુ ઓપરેશન કરવાની કામગીરી અત્યારે તેજ કરવામાં આવી રહી છે માહિતી મળી રહી છે તે મુજબ જે દસે દસ કામદારો છે તેમને સહી સલામત બચાવવા માટેની મશક્કત કરવામાં આવી રહી છે અને તમામને અત્યારે હાલ કહી શકાય છે કે જીવ બચાવવા માટેનો જે પ્રયાસ એ કરવામાં આવ્યો છે દસે દસ કામદારો સહી સલામત હોવાના સમાચાર અત્યારે સાંપડી રહ્યા છે